वेलकम बैक टू वन एंड ओनली 100% सक्सेस यूट्यूब चैनल। तो फ्रेंड्स, आपणे आजे क्वेश्चन आंसर सीरीज शुरू करवी छे के जेमांथी तमारी एग्जाम में पूछायेला क्वेश्चनों छे। आवनारी बिन सचिवालय एग्जाम होय, एटीडीओ होय, त्यारबाद पीजीवीसीएल, यूजीवीसीएल, एमजीवीसीएल अने डीजीवीसीएल जेवी एग्जाम में पूछायेला क्वेश्चनों ने मारे तमने बोर्ड पर समझावा छे। तो शुरुआत करीए आपणा पहला क्वेश्चन थी। तो पहलो क्वेश्चन छे, પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન ક્યાં નામે ઓળખાય છે? તો શું કીધું છે કે પોરબંદર ખાતે આવેલું ગાંધીજીનું નિવાસસ્થાન એ ક્યાં નામે ઓળખાય? તો એ કીર્તિ મંદિર તરીકે ઓળખાય છે। તો તમને ડાયરેક્ટ આવો સવાલ પૂછાય કે કીર્તિ મંદિર ક્યાં આવેલું છે? તો ક્યાં આવેલું છે કીર્તિ મંદિર? પોરબંદર ખાતે આવેલું છે, આ પણ ધ્યાનમાં રાખવું। અને આ કીર્તિ મંદિર કોણે બનાવેલું છે? તો નાનજી કાલિદાસ મહેતા નામના વ્યક્તિએ આ કીર્તિ મંદિરનું નિર્માણ કરેલું છે। હવે મિત્રો, તમને સાથે સાથે એક ક્વેશ્ચન આપતો જાઉં કે આ કીર્તિ મંદિરની ઊંચાઈ, કીર્તિ મંદિરની ઊંચાઈ કેટલી રાખવામાં આવી છે? તો આવો સવાલનો જવાબ તો તમને આવડવો જ જોઈએ। ત્યારબાદ બીજો સવાલ કે કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક શું કીધું છે? કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક કયા જિલ્લામાં આવેલું છે? તો એ ભાવનગર જિલ્લામાં આવેલું છે। હવે આમાં પણ એક તમને સવાલ પૂછાય છે કે ભાવનગર જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? તો વલભીપુર તાલુકો, કયો તાલુકો લાગુ પડે એને? વલભીપુર તાલુકો લાગુ પડે છે। આ પણ તમારા ધ્યાન માટે યાદ રાખજો અથવા તો લખતા જજો। ત્યારબાદ ચોટીલા, ચોટીલા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો આ તો ચવાઈ ગયેલો ક્વેશ્ચન કહેવાય। ક્યાં આવેલો છે? સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે। ચોટીલા તાલુકો ક્યાં આવેલો છે? સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે। અને મિત્રો, તાલુકા તો આવનારી એક્ઝામમાં હશે જ, એટલે તમારે ગોખી નાખવાના અથવા તો ટ્રીક સાથે પાકા કરી નાખવાના। ત્યારબાદ આગળ વધીએ તો ગુજરાતમાં, ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિ, વ્યાયામ પ્રવૃત્તિનો વેગ આપનાર અથવા તો વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો છોટુભાઈ પુરાણી। કોને? છોટુભાઈ પુરાણીને વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા અથવા તો વેગ આપનાર તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ પાંચમો સવાલ જોઈએ તો ખંભાલય માતાનું પવિત્ર સ્થાનક ક્યાં આવેલું છે? ખંભાલય માતાનું પવિત્ર સ્થાનક મોસ્ટ એમપી કેટલી વાર પૂછાઈ ગયું? ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે આવેલું છે। ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે। ત્યારબાદ બીજા પ્રશ્નો તરફ આપણે આગળ વધીએ, આગળના ક્વેશ્ચનો જોઈએ। તો છઠ્ઠો પ્રશ્ન કંઈક આવો છે કે જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ એવું જખો, કેવું? જખો ક્યાં જિલ્લામાં આવેલું છે? તો એ કચ્છ જિલ્લામાં આવેલું છે। ક્યાં આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે। અને આ જખોની સાથે સાથે પાંચ પવિત્ર જૈન તીર્થ આવેલા છે, તો એની પણ વાત કરીએ। ત્યારબાદ એની આગળ વાત કરીએ, ત્યારબાદ સાતમો ક્વેશ્ચન, તો અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ એવું વેદ મંદિર, કેવું? વેદ મંદિરના સ્થાપક, વેદ મંદિરના સ્થાપક કોણ છે? તો સ્વામી ગંગેશ્વરાનંદજી મહારાજ। કોણ છે? સ્વામી ગંગેશ્વરાનંદજી મહારાજ। આ બધા જ ક્વેશ્ચનો મિત્રો પૂછાઈ ગયેલા છે, એટલા માટે હું તમારી સમક્ષ મૂકું છું અને હું ફેસ ટુ ફેસ એટલા માટે જ આવું છું। તો આમાં કઈ રીતે તમારે કામ કરવું એને તમને ખ્યાલ આવે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો પવિત્ર એવી રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપરા, કયું? રામપરા વેકરા, રામપરા વેકરા આ ક્યાં જિલ્લામાં આવેલું છે? તો કચ્છ જિલ્લામાં આવેલું છે। ક્યાં આવેલું છે? કચ્છ જિલ્લામાં। તો તમને આમાં આવો પણ સવાલ પૂછાય કે રામપરા વેકરા કઈ નદી કિનારે આવેલું છે? તો એ પવિત્ર એવી રૂકમાવતી નદી કિનારે આવેલું છે। કઈ નદી? રૂકમાવતી નદી કિનારે આવેલું છે, આ પણ તમારે યાદ રાખતું જવાનું। ત્યારબાદ ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો? તો ખેડા સત્યાગ્રહ 1917 માં શરૂ થયો અને 18માં, કારણ કે આમાં તમારે બે સાલ વાળી યાદ રાખવાની, અતિવૃષ્ટિ 1917માં થઈ અને 18માં સત્યાગ્રહની શરૂઆત થઈ ગઈ, એટલા માટે 17-18 આ બંને સાલવારી યાદ રાખવાની। ત્યારબાદ ડુમ્મસ ક્યાં જિલ્લામાં આવેલું છે? મોસ્ટ ટાઈમ કેટલી વાર પૂછાઈ ગયું? તો ડુમ્મસ કયા જિલ્લામાં આવેલું છે? સુરતમાં, સુરતના લેરીલાલા ડુમ્મસ ખાતે ફરવા જાય છે, તો એ પણ તમે જાણો જ છો। તો ડુમ્મસ ક્યાં આવેલું છે? સુરત જિલ્લામાં આવેલું છે। તમારે આટલું યાદ રાખવાનું કે સુરત જિલ્લામાં પવિત્ર ફરવાલાયક સ્થળ, શું કહેવાય? ડુમ્મસ એટલે ફરવાલાયક સ્થળ ક્યાં આવેલું છે? તો એ સુરત જિલ્લામાં આવેલું છે, આવી રીતે તમારે યાદ રાખતું જવાનું। ત્યારબાદ જૈન પંચતીર્થમાંનું સુથરી, કયું? સુથરી
ક્યાં જિલ્લામાં આવેલું છે? તો જખૌની વાત કરી ક્યાં આવેલું છે, કચ્છમાં આવેલું છે. સુથરીની વાત કરી ક્યાં આવેલું છે, કચ્છમાં આવેલું છે. હજી હજી ત્રણ બાકી રહે છે, એ તમારે ગોતીને ગોતીને સર્ચ કરીને કમેન્ટમાં લખવાના છે. કારણ કે કમેન્ટ કરતા રહો તો મને પણ ખ્યાલ આવે કે તમે લોકો વિડીયોને સંપૂર્ણ જોવો છો. ત્યારબાદ કાચબા ઉછેર માટેનું કેન્દ્ર એવું હાથવ, કયું? કાચબા ઉછેર કેન્દ્ર હાથવ ક્યાં જિલ્લામાં આવેલું છે? ડાયરેક્ટ આવો સવાલ પૂછાય તો તમારે યાદ રાખવાનું કે એ ભાવનગર જિલ્લો લાગુ પડે. કયો જિલ્લો લાગુ પડે? ભાવનગર જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ નવલખા દરબારગઢ માટે જાણીતું ગોંડલ, ગોંડલ ક્યાં આવેલું છે? રાજકોટમાં આવેલું છે. ગોંડલના રાજા ભગવતસિંહજી કે જેણે ભગવદ ગૌમંડલ નામના એક ગ્રંથની રચના કરવામાં ખૂબ જ સિંહ ફાળો આપ્યો હતો, તો આ પણ તમારે ધ્યાનમાં રાખવું. તો મિત્રો આગળના બીજા ક્વેશ્ચનો તરફ આગળ વધીએ. ત્યારે તો આગળના ક્વેશ્ચનો જોઈએ તો 15મો ક્વેશ્ચન કે કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવ સ્થાન શું કીધું છે? કુદરતી ગેસના ભંડારનું એવું ઉદ્ભવ સ્થાન લુણેજ, લુણેજ ક્યાં જિલ્લામાં આવેલું છે? તો લુણેજ આણંદ જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે? આણંદ જિલ્લામાં આવેલું છે. મોસ્ટ આઈમ્પી કેટલી વાર પૂછાઈ ગયું તો યાદ જ રાખી લેવાનું કે લુણેજ ક્યાં આવેલું છે? આણંદ ખાતે આવેલું છે. ત્યારબાદ ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાં પંચ, કયું પંચ? રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ તો જસવંતભાઈ મહેતા. કોણ? જસવંતભાઈ મહેતા એ ગુજરાત રાજ્યના નાણાં પંચના પ્રથમ અધ્યક્ષ હતા. ત્યારબાદ ગીરના જંગલોને, ગીરના જંગલોને ક્યાં વર્ષથી, ક્યાં વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? તો 1965. ત્યારે 1965ના વર્ષથી ગીરના જંગલોના વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું. તો અભયારણ્ય જાહેર કોણ કરી શકે? તો એ રાજ્ય સરકાર દ્વારા જાહેર થાય અને નેશનલ પાર્ક કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થાય છે. તો અભયારણ્ય આપણા ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું 1965માં. ત્યારબાદ બીજો સવાલ 18મો, તો 1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી? શું પૂછ્યું છે? કે 1920માં ગાંધીજી દ્વારા જ્યારે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી ત્યારે સૌ પ્રથમ એક કોના બંગલામાં શરૂ કરવામાં આવી? તો દાહિયાભાઈ મહેતાના સમયમાં. કોના? દાહિયાભાઈ મહેતાના બંગલામાં શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે? તો બુદ્ધનો સ્તૂપ દેવની મોરી ખાતે આવેલો છે. ક્યાં આવેલો છે? દેવની મોરી ખાતે બુદ્ધનો સ્તૂપ આવેલો છે. ત્યારબાદ રૈયાલી ક્યાં જિલ્લામાં આવેલું છે? તો રૈયાલી મહીસાગર જિલ્લામાં આવેલું છે. આ રૈયાલી ખાતે શું આવેલું છે? તો ડાયનોસોરના જે ઈંડા મળી આવ્યા એ રૈયાલી ખાતે મળી આવ્યા હતા, એટલા માટે ક્યાં જિલ્લામાં આવેલું છે? મહીસાગર જિલ્લામાં આવેલું છે. આ પણ યાદ રાખતા જજો. ત્યારબાદ વિશાળ થર્મલ પાવર સ્ટેશન એવું ધુવારણ, કયું? ધુવારણ ક્યાં જિલ્લામાં આવેલું છે? તો એ આણંદ જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે? આણંદ જિલ્લામાં આવેલું છે ધુવારણ, જે વિશાળ થર્મલ પાવર સ્ટેશન છે. કેવું પાવર સ્ટેશન? થર્મલ પાવર સ્ટેશન. ત્યારબાદ અલિયાબેટ, તો અલિયાબેટ ક્યાં આવેલો છે? ડાયરેક્ટ આવું જોડકા સ્વરૂપે પણ પૂછાય તો ભરૂચ જિલ્લામાં આવેલો છે. ક્યાં આવેલો છે? ભરૂચ જિલ્લામાં અલિયાબેટ આવેલો છે. ત્યારબાદ અશોકનો શિલાલેખ, અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? જૂનાગઢ ખાતે. ચવાઈ ગયેલો ક્વેશ્ચન, પરંતુ આ બધા તમને જોડકા સ્વરૂપે પૂછાય, જોડકા સેટ કરો અથવા તો જોડકા જોડો એ રીતના પૂછાતો હોય તો તમારે શાંતિથી વિચારીને જોડકા સેટ કરવાના રહે. ત્યારબાદ ચિનાઈ માટેનું થાનગઢ, કયું? થાનગઢ ક્યાં જિલ્લામાં આવેલું છે? તો થાનગઢ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે? સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ ગુજરાત યુનિના સૌ પ્રથમ કુલપતિ તો હરિસિદ્ધભાઈ દિવેટિયા. કોણ? હરિસિદ્ધભાઈ દિવેટિયા. તો મિત્રો આજના આ 25 ક્વેશ્ચનો પૂરા કરું છું અને નેક્સ્ટ વિડીયોમાં હું બીજા 25 ક્વેશ્ચનો કે જે પૂછાઈ ગયેલા છે એની સાથે તમારી સમક્ષ ફેસ ટુ ફેસ આવીશ. ત્યાં સુધી તૈયારી કરતા રહો, ફરી મળીશ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. Yeah.